એના ખોટા જવાબના ગુણ છે આપણે -16 મળે છે. અહીંયા કીધું છે ખોટા જવાબના ગુણ બરાબર કેટલા છે -2 જે અહીંયા વિગતમાં લખેલા છે -2 તો એ બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ એટલે આપણને સીધા ખોટા જવાબના ગુણ છે એ મળી જાય. તેથી -16 એને ભાગ્યા -2 તો 2 એના ગુણ્યામાં 16 ક્યાં આવે 2 અર્થાત 16 તો આમ 8 છે આપણો જવાબ થશે. અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ તો આપણે જે જવાબ આવશે એ શેમાં આવશે તો કે પ્લસ માં આવશે. આમ રાધિકાના ખોટા જવાબના ગુણ કેટલા મળશે એને 8 મળશે અને રાધિકાના સાચા જવાબના ગુણ કેટલા છે તો કે 36 મળશે. મિત્રો તો આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકાર બંનેની ક્રિયા દ્વારા છે આ ગુણ છે શોધવાના છે. એ જ રીતના કોયડા નંબર 2 મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા છે જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબો આપ્યા હશે. જો મિત્રો અહીંયા પણ તેના ખોટા જવાબ જ છે એ આપણે શોધવાના છે આની જેમ પણ આપણે અહીંયા ઉલટું પૂછ્યું છે જેમાં અહીંયા 20 ગુણ પ્રથમ આવ્યા હતા અને માઇનસ છે એ પાછળ આવેલા હતા. હવે જો અહીંયા મોહિનીના આપણને -5 ગુણ મેળવ્યા છે આ પરીક્ષા -5 એટલે તમને ખ્યાલ આવી જાય કેવા ગુણ થાય ખોટા ગુણ થાય. જો કે તેના 7 જવાબો કેટલા કેવા હતા તો કે સાચા હતા તો તેને ખોટા જવાબો કેટલા આપ્યા હોય. તો અહીંયા પણ એ જ રીતના આપણે દાખલો કરવાનો છે મિત્રો. તો ચાલો આપણે સમજીએ. સૌપ્રથમ વિગત મોહિનીએ મેળવેલ ગુણ કેટલા છે તો કે -5. મોહિનીએ કુલ કેટલા જવાબો આપેલા છે સાચા તો કે 7 જવાબો આપેલા છે. તો આપણે સૌપ્રથમ એના કુલ ગુણ શોધીએ તો 7 જવાબો સાચા આવે. સાચા જવાબ માટે 1 જો સાચો હોય તો કેટલા માર્ક આપવામાં આવે છે તો કે 3 આપવામાં આવે છે. તો આપણે આ 7 ને 3 સાથે ગુણાકાર કરીએ એટલે 7 3 કેટલા થશે 21 થશે. તો આમ 21 ગુણ એને કેના મળશે તો કે જે 7 જવાબો સાચા આપેલા છે એના ગુણ એને કેટલા મળશે તો કે એના કુલ ગુણ 21 મળે. હવે આ 21 ગુણ માંથી એને ખોટા જવાબ કેટલા આપેલા છે તો કે -5 આપેલા છે. એ કુલ ગુણ માંથી આપણે એ -5 ગુણ છે એને શું કરી નાખવાના બાદ કરી નાખવાના રહેશે. તો ખોટા જવાબના ગુણ બરાબર -5 -21. -21 શા માટે આવે છે મિત્રો કારણ કે આપણે બાદબાકી કરવાની છે. તમને એમ થાય કે અહીંયા તો 21 છે પ્લસમાં પણ આપણે કુલ ગુણ માંથી એને બાદ કરવાના છે એટલે આપણે વચ્ચેની નિશાની છે કેવી કરવી પડશે માઇનસ ની કરવી પડશે. તો ત્યારબાદ 21 માંથી 5 તમે બાદ કરો તો કેટલા વધશે 21 માંથી બાદબાકી નહીં કરી શકાય મિત્રો. અહીંયા શું કરવાનું છે જો અહીંયા આપણે બાદબાકી કરીએ એટલે 5 છે માઇનસ માં છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણે બાદબાકી નહીં પણ સરવાળો કરવાનો થશે. તો 21 ની અંદર 5 આપણે એડ કરીએ તો કેટલા થશે 26 થશે અને આપણે માંથી મોટું પદ કયું છે 21 તો 21 નું અહીંયા ચિહ્ન આવશે. તો આમ એના ખોટા જવાબના ગુણ આપણને કેટલા મળશે તો કે -26 ગુણ મળે. હવે જો મિત્રો આગળ આપણે કહે છે કે ખોટા જવાબના ગુણ અહીંયા પણ કેટલા છે તો કે -2 છે. તો આ જે ખોટા જવાબના ગુણ છે -26 એને ભાગી આપણે કેટલા કરવાના -2 એ બંનેનો આપણે જ્યારે ભાગાકાર કરીએ તો કે કેટલા દુ 26 થાય તો કે 13 દુ 26 થાય તો 13 આન્સર હશે અને અહીંયા છે માઇનસ અહીંયા છે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 13 છે એમાં આવશે પ્લસ માં આવશે. તો આમ મોહિનીએ 13 જવાબો સાચા લખ્યા હોય કેટલા 13 જવાબો સાચા લખ્યા હોય મિત્રો. તો બંને દાખલા છે એકદમ સહેલા છે પણ યાદ એટલું રાખવાનું છે તમારે કે સૌ પ્રથમ ગુણાકાર આવશે અને ત્યારબાદ બાદબાકી અને ભાગાકાર ત્રણ ક્રિયાઓનો અહીંયા ઉપયોગ થયેલો છે. તો આજનો આ લેક્ચર મિત્રો આપણો પૂર્ણ થઈ છે. થેન્ક યુ વેરી મચ.